विद्यार्थी मित्रो पूजा विद्यालय ओनलाइन शिक्षणमा આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ સાત સ્વાતંત્રો ભારત તો ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતની તે વખતની શું સ્થિતિ હતી એ વિશે આપણે આ પાઠમાં જોવાનું છે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણને ખબર છે કે જ્યારે અંગ્રેજો પાસેથી આપણને આઝાદી તો મળી પણ ભારતના બે ભાગલા પણ થયા હતા ભારત અને પાકિસ્તાન તો આ બે ભાગ અને એ અલગ થયેલું ભારત તો તે સમયે અંગ્રેજોએ એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં પસાર કર્યો આ ધારા પ્રમાણે ભારતીય અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં ત્યારે આ બે દેશ અલગ થતા ભારત દેશના બે પ્રશ્નો એટલે કે પહેલો કે ભારત દેશ એક લોકશાહી દેશ હતો એણે લોકશાહી અપનાવી હતી આથી લોકશાહી દેશમાં બંધારણ હોવું જરૂરી છે તો ભારતને અનુરૂપ એવું બંધારણ કરવું બીજો પ્રશ્ન હતો ભારત દેશમાં પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા તો આવી હિંદની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવાની હતી તો આ જે પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા એ સ્વતંત્ર ભારતના કુલ અડતાલીસ ટકા ભાગમાં એટલે કે કુલ ક્ષેત્રફળના અડતાલીસ ટકા ભાગમાં આ એક દેશી રજવાડા હતા પાંચસો ને બાસઠ જેટલા અડતાલીસ ટકા ભાગમાં તે હતા અને કુલ જે જનસંખ્યા હતી એની વીસ ટકા જનસંખ્યા આ દેશી રજવાડાઓની હતી તો કાશ્મીર હૈદરાબાદ અને મૈસૂર એ મોટા રાજ્યો હતા જ્યારે કેટલાક એવા નાના પણ રાજ્યો હતા કે જે એક જેનું કદ એક નાના ગામ કરતાં પણ ઓછું નાનું હોય તો આવા પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડાઓને તે વખતે એ રાજ્યના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડવા માટે સમજાવાનું એ ભગીરથ કાર્ય હતું એ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું વિદ્યાર્થી મિત્રો એ પાંચસો ને બાસઠ દેશી રજવાડામાં સૌ પ્રથમ આઝાદી આપણને ભારતને મળી ત્યારે આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ સૌથી પહેલા એટલે કે ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમાર ભાવનગરમાં એક જવાબદાર સરકારનો શુભારંભ કર્યો એટલે કે એમના રાજ્યને તેમણે ભારતની અંદર ભેળવી દીધું પંદરમી જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ તો આ પાંચસો ને દેજી દેશી રજવાડાઓને સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું પંદર ફેબ્રુઆરી ઓગણીસો ને અડતાલીસમાં સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું કારણ કે ભારતમાં આ પાંચસો ને બાસઠ દેશી રજવાડા ભળવાની અંદર સૌથી પહેલી શરૂઆત આપણા ગુજરાતમાં અને એ પણ ભાવનગર કરેલી સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન એટલે કે ગૃહપ્રધાન આપણા ગુજરાતના એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ તેમણે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી વ્યવહારુ અને બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા આરંભી રાજા રજવાડાએ એક મજબૂત અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું તેમના હક અને હિતોની રક્ષણની અને ખાતરી સરદાર વલ્લભભાઈ પટેલે આપી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ હતા વીપી મેન એમની સહાયથી જોડાણ ખત એટલે કે જે જે રાજ્ય ભારત સાથે જોડાય એમને જોડાણ ખતમાં સહી કરાવવાની અને જેસે થે કરાર એટલે કે જે કરાર કર્યો હોય એ કરારે એનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો આ પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓમાં એક હૈદરાબાદ જૂનાગઢ અને કાશ્મીર સિવાય પાંચસો ને ઓગણસાઠ રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા હવે આ ત્રણેયનું જોડાણ પણ સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની કોનેથી કેવી રીતે કરે છે એ પણ આપણે મુદ્દો અહીંયા જોવાનો છે તો એમાં સૌથી પહેલાં છે હૈદરાબાદ તો હૈદરાબાદ એટલે કે દક્ષિણ ભારતમાં જે આંધ્રપ્રદેશમાં જે આવેલું છે અને હૈદરાબાદ એ એની રાજધાની છે એવું હૈદરાબાદ તે વખતે તેના તેના રાજ્યના નિજામ હતા પોતાના રાજ્યને પંદર ઓગસ્ટના રોજ એમણે સ્વતંત્ર જાહેર કર્યું તેની ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ તો તે ભારત સાથે એમણે જોડાવું જોઈએ ખરેખર કારણ કે ચારેય બાજુ ભારત આપણે અત્યારે હાલ આપણા નકશામાં જોઈએ છીએ તો હૈદરાબાદ એ દક્ષિણ ભારતમાં આવેલું છે અને તેની ચારે બાજુ ભારતના પ્રદેશો છે તો ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો તેમને ભારત સાથે જોડાવવું જોઈએ તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલું હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં એમ તેનું ધ્યાન દોરવામાં આવ્યું તેના નિજામને એવું કહેવામાં આવ્યું પણ નિજામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે આના કરતાં તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે કારણ કે એના વિચારો તેને પાકિસ્તાન સાથે જોડાવા હતા પણ ખરેખર તે ભૌગોલિક કારણ કારણ કે ચારે બાજુ ભારતના પ્રદેશો હતા તેથી તેને સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે તેવું તેને સમજાવ્યું નિઝામને સમજાવવા માટે વાટાઘાટો શરૂ કરી નિઝામવતી વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં સૌનો હિત છે તો નિઝામના અધિકારીને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ને અડતાલીસમાં તો આમ હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવવા માટે પોલીસ પગલું ભરવું પડ્યું એટલે કે પોલીસ દ્વારા તેણે અને નિજામે શરણાગતિ સ્વીકારી લીધી નિઝામને તેમના હિતોના રક્ષણની બાંઘેરી આપી આમાં કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી ત્યારબાદ રાજ્યની પુનઃરચના ઓગણીસો ને છપ્પનમાં થતાં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યો આમ હૈદરાબાદ ભારતમાં ભળ્યો ત્યારબાદ જુનાગઢ તો જૂનાગઢ પણ સૌરાષ્ટ્રમાં આવેલું છે તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખટલખી આપી કારણ કે જૂનાગઢ એ ગુજરાતમાં આવેલું છે પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી સૌરાષ્ટ્રમાં લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથે જોડાણનો વિરોધ કર્યો નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યો માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા આ જૂનાગઢ સાથે આ માંગરોળ અને માણાવદર પણ જોડાયેલા હતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્ય અને નૌકાદળે જૂનાગઢ ફરતે કેરો ગાળ્યો જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલે ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો નવ સપ્ટેમ્બર ઓગણીસો ને સુડતાલીસમાં ત્યારબાદ લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો આમ સરદાર પટેલને કુને અને જુનાગઢના નાગરિકની પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું તો આમ ભારતીય સંઘમાં હૈદરાબાદ બાદ જૂનાગઢ પણ જોડાયું હવે કાશ્મીર તો તે સમયે કાશ્મીરના રાજા હીરા હરિસિંહ હતા એ હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત ઉપર સહી ન કરી તે દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું હવે ભારત કે પાકિસ્તાન કોઈની સાથે તેને હસ્તાક્ષર જોડાણ ખતમાં કર્યા નહોતા કશ્મીર કોઈની સાથે જોડાયું નહોતું અને એ સમયે એની ઉપર પાકિસ્તાને આક્રમણ કર્યું આક્રમણ અત્યાચારને લૂંટફાટ થતાં રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી પણ તેને જોડાણ ખત પર સહી કરી ન હતી આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું હરિસિંહે તાબડતોબ જોડાણ ખત પર સહી કરી ભારતીય લશ્કરે કાશ તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું પણ તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને કબજો જમાવ્યો હતો તો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું હજુ આજે પણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશના કેટલાક ભાગ ઉપર પાકિસ્તાનનો અંકુશ છે પરંતુ તે પ્રદેશ કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં આજે પણ તે સળગતો પ્રશ્ન છે આમ ઓગણીસો ને અડતાલીસના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ હવે ભારતમાંથી અંગ્રેજોએ વિદાય લીધા બાદ ભારતના જે પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા એ પણ ભારત ભારતની અંદર ભળી ગયા હવે અંગ્રેજોના ગયા બાદ ભારતમાં બીજી પણ કેટલીક પ્રજાઓ હતી જે ફ્રેન્ચ અને પોર્ટુગીજ એના હસ્તકના સંસ્થાનોનું ભારત સંઘમાં પણ જોડાણ કરવામાં આવ્યું તો તે ક્યારે કરવામાં આવ્યું એના વિશે આપણે જોઈએ તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધીમાં ભારતના દેશી રાજ્યો રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું પરંતુ જે યુરોપીય સામ્રાજ્યવાદના કારણે રહ્યા સહ્યા એવા પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના તાબા હેઠળ હતા ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતાં ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારોને તેમના તાબામાં રહેલા ભારતીય પ્રદેશો ભારતને સુપ્રત કરવા અનુરોધ કર્યો હવે ફ્રેન્ચોને પોર્ટુગીઝોને પણ ભારતમાંથી તેમને ભારતમાંથી તેઓ વિદાય લે અને ભારતને સુપ્રત એના પ્રદેશો કરે એવો એમને અનુરોધ કરવામાં આવ્યો હતો તો ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોના લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળી જવાની હતી માટે તેમણે સ્વતંત્ર થવા લડતો ચલાવી ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા તો ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પાંડુચેરીમાં લોકોએ વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડનું આ એલાન આપ્યું ઓગણીસો ને અડતાલીસમાં ઓગણીસો ને પચાસ સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે અશાંતિમય સમાધાન માટે વાટાઘાટો ચાલતી રહી યનમમાં લોકોએ ઓગણીસો ને રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો ફ્રાન્સે લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની તેર ઓક્ટોબર ઓગણીસો ને તીવ્ર ઈચ્છાને સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપ્રત કરવા વાટાઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનું સ્વીકાર્યું તો ભારતનો જે તુલ મિજ મિજાજ જોયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે હવે આપણે એ ટકી શકીશું નહીં તો આમ ફ્રેન્ચ સરકાર પાસે જે પાંચ સંસ્થાનો હતા પાંડિચેરી કરાઈકલ ચંદ્રનગર માહે અને એનમ એટલે કે દક્ષિણ ભારતના જે કેરળ પાંડિચેરી હતું ત્યારબાદ એમની પાસે જે પશ્ચિમ બંગાળ આ ભારતને સોંપી દીધા ભારત સરકારે પોતાનો પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો તેને કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ તરીકે તરત જ તે સમયે દરજ્જો આપી દીધો જે આજ પણ ચાલો છે પાંડિચેરી કરાઈકલ એટલે તમિલનાડુમાં ભાગેનો આવેલો છે માહે કેરળમાં આંધ્રપ્રદેશમાં યનમ અને પશ્ચિમ બંગાળમાં ચંદ્રનગર આ બધા પ્રદેશોનો વહીવટી મથક પાંડિચેરી હતું હવે સૌથી પહેલી આવેલી પ્રજા ભારતમાં એટલે કે પોર્ટુગીજો ફિરંગીઓ એમણે સૌથી પહેલાં ભારતમાં આવ્યા જ્યારે સૌથી છેલ્લે એમણે ભારતમાંથી વિદાય લીધી છે તો પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસથી અનેક રાજકીય પક્ષોને સત્યાગ્રહી જૂથોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતાં ગોવા મુક્તિ આંદોલન માં સત્યાગ્રહીઓ શહીદ બન્યા પોર્ટુગીઝ સત્તાવાળાઓને અત્યાચાર નીતિ વધી ગઈ આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતાં ભારતીય લશ્કરી દળોએ ગોવા દીવ અને દમણમાં પ્રવેશ કર્યો તો આમ ઓગણીસો ને એકસઠ ને અઢારમી ડિસેમ્બરના રોજ એમણે પ્રવેશ કર્યો પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ પીછે હટ કરતી ગઈ તો સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપી સ્વાગત કર્યું ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ ઓગણીસમી ડિસેમ્બરે રાત્રે શરણાગતિ સ્વીકારી લીધી આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતનો ત્રિરંગો ફરકાવ્યો અને ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવ્યો એટલે કે કહી શકાય કે ભારત ભલે ઓગણીસોને સુડતાળીસમાં સ્વાતંત્ર્ય થયું પરંતુ આ પશ્ચિમી જે પ્રજા છે એમાં પોર્ટુગીઝો સૌથી છેલ્લે ઓગણીસોને એકસઠમાં તેમણે ભારતમાંથી તેમણે વિદાય લીધેલી છે તો ભારતના બંધારણમાં બારમાં સુધારા મુજબ ગોવા દીવ દમણ દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા બાર માર્ચ ઓગણીસો ને બાસઠમાં અને આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરીનો દરજ્જો અપાયો ઓગણીસો સિત્યાસીમાં ત્રીસમી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હાલ દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સેલવાસ અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે ગોવાનું મુખ્ય મથક પણજી પરંતુ ગોવા એક રાજ્યનો દરજ્જો છે જ્યારે દાદરા નગર હવેલી દમણ અને દીવ એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે હાલ પણ છે હવે ભારત સ્વતંત્ર થયું ત્યારે તે સમયે પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડાઓ હતા પરંતુ વહીવટીની અંદર વહીવટમાં એક પુનઃરચના કરવાની વહીવટ વ્યવસ્થિત રીતે સંઘીય વ્યવસ્થા ચાલે ભારતમાં તો વહીવટી વ્યવસ્થા જળવાય એ માટે ભારતની અંદર આ જે રાજ્યો હતા એની નવી નવરચના કરવામાં આવી ભારતે સંઘી વ્યવસ્થા સ્વીકારી લે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના પુનરચના કરવાની જરૂરિયાત ઉદભવી આ માટે શરૂઆતમાં સૌ પ્રથમ ચાર ભાગની અંદર ભારતના પ્રદેશોને વહેંચવામાં આવ્યા અવર્ગ બ વર્ગ ક વર્ગ અને ડ વર્ગ તો આમ અલગ અલગ રાજ્યોને જે વિભાજન કરવામાં આવ્યું તો સૌ પ્રથમ જોઈએ તો અવર્ગની અંદર મુંબઈ આસામ આંધ્રપ્રદેશ પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મદ્રાસ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનું જુઓ અહીંયા રાજ્યો જે આપણે દાખલા તરીકે મુંબઈ તો દક્ષિણ ભારતમાં આસામ તો ઉત્તર પૂર્વનું રાજ્ય આંધ્રપ્રદેશ તો દક્ષિણ ભારત છે પંજાબ એટલે કે ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ પણ ઉત્તરમાં બિહાર ઉત્તર પૂર્વ તો આ રીતે રાજ્યો અલગ અલગ રાજ્યોને આ ચાર ભાગની અંદર વહેંચેલા હતા તે જ રીતે બ વર્ગમાં જોઈએ તો જમ્મુ કાશ્મીર એટલે કે ઉત્તર ભારત હૈદરાબાદ તો દક્ષિણ ભારત મૈસૂર એ પણ દક્ષિણ ભારત મધ્ય ભારત એ મધ્ય વચ્ચે મધ્યમાં આવેલું રાજસ્થાન એ પણ એક પશ્ચિમ પશ્ચિમમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં ત્રાવણકોર કોચીન એ દક્ષિણ ભારત આ રીતે અલગ અલગ રાજ્યોનો સમયસમ ચાર ભાગની અંદર સૌ પ્રથમ વહેંચવામાં આવ્યા ડ વર્ગમાં ફક્ત અંદોબારા અને નિકોબારના ટાપુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો નાના નાના રાજ્યો જોઈએ તો ક વર્ગમાં અજમેર ભોપાલ કુર્ગ દિલ્હી બિલાસપુર કચ્છ હિમાચલ પ્રદેશ તો આવા કુલ દસ રાજ્યોનો સમાવેશ ક વર્ગમાં કર્યો તો બધા રાજ્યો ભારતીય સંઘના અભિન્ન અંગ ભાગ હતા ચાર પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો તો આમ ભારતના રાજ્ય બંધારણનો અમલ ઓગણીસો પચાસમાં થયો તે વખતે આગળ જણાવ્યા પ્રમાણે ચાર પ્રકારના રાજ્યો હતા પરંતુ આ જે વ્યવસ્થા હતી તે કામચલાઉ હતી કાયમી ન હતી તો ભાષાના ધોરણે સૌથી પહેલાં રાજ્યની રચના કરવાની માગણી સમગ્ર દેશમાં ઉદભવી આથી ઓગણીસો ને ત્રેપનમાં જવાહરલાલ નહેરુએ સંસદમાં રાજ્ય પુનર્રચના પંચ નિમવાની જાહેરાત કરી એટલે કે આ જે રાજ્યો હતા એ કામચલાઉ વ્યવસ્થા હતી એને વ્યવસ્થિત કેટલીક પ્રજાએ પોતાના ભાષાના ધોરણે અલગ રાજ્યની માગણી કરવાની એમણે રચ રાજ્યની રચના કરવાની માગણી કરી તો આના માટે જવાહરલાલ નહેરુ એટલે કે પ્રથમ વડાપ્રધાન એમણે રાજ્ય પુનર્રચના પંચ નીમવાની જાહેરાત કરી એમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ હતા ફજલ અલી જે ચેરમેન બન્યા અને બીજા બે સભ્યોમાં હૃદયનાથ કુંજરૂ અને કે એમ પનિકર એમને નીમવામાં આવ્યા આમ રાજ્ય પુનર્રચના પંચે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય અભિપ્રાયો મંતવ્યો રજૂઆતો મુલાકાતો પત્રવ્યવહાર દ્વારા પ્રજાના સૂચનો પ્રાપ્ત કરી પંચો ભલામણો કરી મુંબઈનું દ્વિભાષી રાજ્ય રચાય જેમાં મહારાષ્ટ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય અને તેની રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો તો આ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થતાં તેને રાષ્ટ્રપતિની સંમતિ લઈ ઓગણીસો છપ્પનમાં ધારો બનાવ્યો હવે આ જે અ બ ક અને ડ પ્રકારના રાજ્યો હતા એ રાજ્ય વ્યવસ્થા જે કામ ચલાવું હતી તે નાબૂદ કરી દીધી અને ભારતના બંધારણના પ્રથમ પરિશિષ્ટમાં સુધારા કરવામાં આવ્યા અને એ સ્થાને ઘટક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા બે ભાગ પાડ્યા જે નવા ઘટક ચૌદ રાજ્યો રચાયા એમાં સૌથી પહેલાં ચૌદ રાજ્યો હતા જે આંધ્રપ્રદેશ ત્યારબાદ આસામ ઓરિસ્સા કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ જમ્મુ પશ્ચિમ બંગાળ પંજાબ મદ્રાસ બિહાર મધ્યપ્રદેશ મુંબઈ અને રાજસ્થાન આ ચૌદ રાજ્યો જે હતા એમાંથી ત્યારબાદ આજના જે ઓગણત્રીસ રાજ્યો છે એ એમાંથી ચૌદ રાજ્યોમાંથી અલગ પડેલા તે આપણે વારાફરતી આપણે જોઈએ અને પાંચ તે વખતે સંઘ પ્રદેશ હતા એટલે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશો એમાં દિલ્હી હિમાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા અને લક્ષદ્વીપ ટાપુઓ છેવટે કેન્દ્ર સરકારને મુંબઈ પુનઃરચના ધારો ઓગણીસો ને સાઠમાં પસાર કરવાની ફરજ પડી અને ઓગણીસો સાઠના એપ્રિલની પચીસમી તારીખે તેને માન્યતા મળી અને મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી કરાઈ અને ગુજરાતનું સૌરાષ્ટ્ર કચ્છ સહિતનું નવું રાજ્ય પહેલી મે ઓગણીસો ને સાહીઠમાં બન્યું તો ગુજરાતનો સ્થાપના દિન તરીકે આજે પણ આપણે પહેલી મેના દિવસને ઉજવીએ છીએ તો આ પહેલી મેનો દિવસ ગુજરાતનો સ્થાપના દિન ગણાય છે ત્યારબાદ આસામ આસામ એટલે કે ઉત્તર પૂર્વી રાજ્ય મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મિઝોરમ અને નાગાલેન્ડ આ જેવા સાત રાજ્યને સાત બેન સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા રાજ્યની રચના થઈ એટલે કે અસમમાંથી અલગ પડેલા આ જે રાજ્યો અને કેટલાક એમાં ત્રિપુરાને જે રાજ્યો હતા મણિપુરને કે જે તે સમયે મણિપુર ત્રિપુરા જે સંઘ પ્રદેશમાં હતા એને પણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો આમ જે ઉત્તર પૂર્વમાં જે સાત રાજ્યો આવેલા છે નાના નાના એને સેવન સિસ્ટર્સ પણ કહેવામાં આવે છે એટલે કે સાત બેનો નાના નાના રાજ્યો છે તેથી હવે મોટા રાજ્યોમાંથી નાના અલગ રાજ્યો રચવાની માગણી સતત ચાલુ રહી તેથી બે હજારમાં બિહારમાંથી ઝારખંડ એની રાજધાની રાંચી આપવામાં આવી ઝારખંડની જ્યારે બિહારની તો પટના છે જ મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ મધ્યપ્રદેશની ભોપાલ છે જ્યારે છત્તીસગઢની રાજધાની રાયપુર આપવામાં આવી આ બે હજારની સાલમાં અલગ પડેલા જ્યારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે અને ઉત્તરાખંડ તેમાંથી અલગ થયું તેની રાજધાની દેહરાદૂન એવા ત્રણ રાજ્યોની રચના બે હજારની સાલમાં કરવામાં આવી ત્યારબાદ બે હજારને ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના થઈ તે આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ છે અને તેલંગાણાની પણ રાજધાની હૈદરાબાદ છે જેમાં મહારાષ્ટ્ર આજે પણ મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માગણી ચાલુ છે આમ જોઈએ તો ભારતીય સંઘમાં આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ એટલે કે અત્યારે હાલ જે રાજ્યો આવેલા છે એ એ રાજ્યો અઠ્યાવીસ જેટલા રાજ્યો એક દિલ્હી એટલે કે પાટનગર રાષ્ટ્રીય રાજધાની અને છ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો તો આ એક સંઘ શાસિત વિસ્તારો છે કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે જેની અંદરનો વહીવટ કેન્દ્ર દ્વારા થાય એટલે કે ચંદીગઢ પાંડિચેરી લક્ષદ્વીપ અંદોબાર નિકોબારના ટાપુઓ દમણ અને દમણ દીવ અને દાદરા નગર હવેલી તો આમ કુલ સંઘ શાસિત વિસ્તારો આવેલા છે હવે આપણે અહીંયા ભારતનો નકશો જોઈએ તો એમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ નકશામાં આપણે ગુજરાતથી શરૂ કરીશું તો ગુજરાતથી શરૂ સૌ પ્રથમ તમે જુઓ કે આ ગુજરાત છે આપણું કે જેનું પાટનગર ગાંધીનગર છે ત્યારબાદ નીચે જોઈએ તો મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું પાટનગર છે મુંબઈ ત્યારબાદ નાનું રાજ્ય છે ગોવા ગોવાનું પાટનગર છે પણજી કર્ણાટક એનું બેંગાલુરુ ત્યારબાદ કેરળ તિરુવનંતપુરમ ત્યારબાદ નીચેથી આપણે આપણે જોઈએ કે તમિલનાડુ તમિલનાડુનું જે છે તે ચેન્નઈ આંધ્રપ્રદેશ અને તેલંગાણા આ બંનેનું પાટનગર છે હૈદરાબાદ ત્યારબાદ ઓરિસ્સા એટલે અહીંયા ઓડિશા લખેલું તે ઓડિશા તો તે ભુવનેશ્વર એનું પાટનગર છે ભુવનેશ્વર હવે મધ્યમાં જોઈએ તો મધ્યપ્રદેશ કે જેનું પાટનગર છે ભોપાલ છત્તીસગઢ એનું પાટનગર છે રાયપુર પશ્ચિમ બંગાળ એનું પાટનગર કોલકાતા ઝારખંડ ઝારખંડનું પાટનગર રાંચી બિહારનું પાટનગર પટના ત્યારબાદ દિલ્હી એક રાજધાની છે અને ઉત્તર પ્રદેશનું લખનઉ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સેવન સિસ્ટર્સની જે આપણે વાત કરી તે સાત નાના રાજ્યો તો અસમ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ મેઘાલય અને આ ત્રિપુરા એમ કુલ સાત રાજ્યો અને અહીં નેપાળ અને ભૂતાનની વચ્ચે છે સિક્કિમ અને આ જે સિક્કિમ છે એ સિક્કિમની રાજધાની છે ગંગટોક વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉપરના રાજ્યો આપણે જોઈએ તો ઉપરના રાજ્યોમાં જે રાજસ્થાન ગુજરાતથી ઉપર છે રાજસ્થાન જેનું પાટનગર છે જયપુર ત્યારબાદ પંજાબ અને હરિયાણા આ બંનેનું પાટનગર છે ચંદીગઢ ચંદીગઢ પોતે પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે હવે જમ્મુ કાશ્મીર આ લદ્દાખ પણ એક જમ્મુ કાશ્મીરનો જ ભાગ છે જમ્મુ અને કાશ્મીર આ બંનેનું પાટનગર જે છે શ્રીનગર અને જમ્મુ એટલે કે જ્યારે શ્રીનગરમાં બરફ હોય ત્યારે એ સમયે તેનું પાટનગરની એનું કાર્યવાહી એટલે કે એનું કાર્યાલય જમ્મુમાં હોય છે ત્યારબાદ હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશની પાટનગર છે શિમલા ઉત્તરાખંડ આપણે જોઈ ગયા કે ઉત્તરાખંડનું દેહરાદૂન છે તો આમ ભારતની અંદર આવેલા આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ત્યારબાદ નીચે જુઓ કે અહીંયા જે લક્ષદ્વીપના ટાપુઓ આવેલા છે એ પણ એક આપણો ભારતના જ ભાગ છે ટાપુઓ અને આ બાજુ આવેલા અંદોબાર નિકોબારના ટાપુઓ એટલે કે બંગાળની ખાડીમાં અંદોબાર નિકોબારના ટાપુઓ આવેલા છે જ્યારે એની પાટનગર છે પોર્ટ બ્લેર અને અહીંયા લક્ષદ્વીપની જે કહી શકાય કે એનું પાટનગર છે કવરત્તી તો આ અરબસાગરમાં આવેલા છે લક્ષદ્વીપના ટાપુઓ જ્યારે આંધબાર નિકોબારના ટાપુઓ કે જે બંગાળની ખાડીમાં આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો નકશો આ દરેકે સમજી લેવાની જરૂર છે કે ભારતના જે પ્રદેશો છે એ તમે ભૂગોળની અંદર પણ એનો તમે ખ્યાલ અહીંયા હોય તો તમે ત્યાં તમે સમજી શકો તો આ છે ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે જ્યાં જે લાઇન બનાવેલી છે એ પ્રમાણે દેશની રાજધાની એટલે કે ચોરસમાં આપેલી છે જુઓ દિલ્હી ત્યારબાદ રાજ્યની સીમા આંતરરાષ્ટ્રીય સીમા રેખાઓ રાજ્યનું પાટનગર દરેકની અંદર રાઉન્ડમાં આપેલું છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા ભાગની અંદર આપણે અહીં પૂરું કરીશું હવે બીજા ભાગમાં ભા ભારતમાં પ્રદેશવાદ વિશે આપણે જોઈશું